नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? सरस, वेरी गुड। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 नी अंदर 80 बेज अने 4 नी अंदर छेल्लो लेक्चर छे। आपणे थोड़ो बाकी छे समझी लईए। आपणे अगाउना लेक्चर नी अंदर आपणे तटस्थीकरणनी प्रक्रियानो अभ्यास कर्यो हतो, बराबर ने? तो ई तटस्थीकरणनी प्रक्रिया छे आपणा रोजिंदा जीवनमां केवी रीते तटस्थीकरणनी प्रक्रिया थाय छे एने आपणे વાત કરવાની છે। બીજી એક વાત કરી લો વિદ્યાર્થી મિત્રો, તમે બધા મારા ઈ લર્નિંગ અંતર્ગત જે વિડીયો જુઓ છો, તમારા બધાના સારા પ્રતિભાવ મને મળે છે। ઘણા વિદ્યાર્થીઓ છે એ કમેન્ટ પણ કરે છે કે તમે સર ખૂબ જ સરસ ભણાવો છો, અમને મજા આવે છે, બરાબર ને? તો આજે તમે પણ બધા વિડીયો જુઓ છો તો તમે પણ કમેન્ટ વિદ્યાર્થી મિત્રો કરજો કે જેથી મને પ્રોત્સાહન મળે, બરાબર ને? અને મારી જે ચેનલ છે, જો તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવનારા બધા જે વિડીયો અપલોડ થાય છે એ તમને મળતા રહે, બરાબર ને? બીજું કે આ વિડીયો છે સત્રણા લગભગ બધા બનાવવાના છે, તમને ખૂબ જ ઉપયોગી છે અને ભવિષ્યમાં પણ ઉપયોગી થશે। તમે કદાચ આગળના ધોરણમાં જશો ત્યાં પણ તમારે કદાચ જરૂર હશે તો તમે આનો ઉપયોગ કરી શકશો, બરાબર? એટલે ખાસ કમેન્ટ કરજો, બરાબર? તમને જો વિડીયો સારો લાગે, જેવો લાગે એ તમે એનો અનુભવ છે એ મારી સાથે શેર કરજો, બરાબર? સરસ। આજે આપણે એસિડ બેઝ અને ક્ષારની અંદર મેં કીધું એમ કે ભાઈ તટસ્થીકરણની પ્રક્રિયા છે એ આપણા રોજિંદા જીવનમાં પણ આપણે જોતા હોઈએ છે, પણ આપણે ખ્યાલ નથી હોતો કે આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કરીએ છીએ શું કરીએ છીએ। પહેલી છે અપચો। વિદ્યાર્થી મિત્રો, આ શબ્દથી આપણે પરિચિત છીએ કે અપચો કોને કહેવાય? આપણે ખબર છે કે આપણે ઘણી વખતે ફરિયાદ કરતા હોય છે, બીજા કોઈ વ્યક્તિની ફરિયાદ કરતા તમે જોયું હશે કે સાલો આજે તો મને અપચો થઈ ગયો છે, પેટમાં ગરબડ થઈ ગઈ, બરાબર? ખાટા ખાટા ઓળકાર આવે છે, ઉબકા આવે અંદરથી, ત્યારે પ્રવાહી અંદર નીકળતો ખાટું ખાટું પ્રવાહી નીકળતું હોય છે, અંદર બળતરા ઉત્પન્ન થતી હોય, દાહક ઉત્પન્ન થાય છે, તેવું શા માટે થતું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખબર છે કે આપણા શરીરની અંદર જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થતો હોય છે, HCl, બરાબર ને? આપણા શરીરમાં મંદ HCl છે એ ઉત્પન્ન થતો હોય છે ખોરાકના પાચનની અંદર મદદરૂપ થવા માટે। હવે આ જ્યારે મંદ HCl છે એ જ્યારે વધારે પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય આપણા ખોરાકની અંદર, જ્યારે પાચન થતું હોય ત્યારે એ જ્યારે વધારે પડતો એસિડ છે ભેગો થાય ત્યારે આપણને અપચો થાય છે। જ્યારે પાચનની પ્રક્રિયા થતી હોય ત્યારે એસિડ જો વધારે પ્રમાણમાં જો ભેગો થઈ જાય તો આપણા શરીરમાં એની જે અપચાની જે પ્રક્રિયા છે એ થતી હોય છે। કેટલીક વખત અપચો પીડાદાયક હોય છે, આપણે દુખાવો ઉત્પન્ન કરે અંદર, પીડાદાયક હોય, અને અપચાથી મુક્ત થવા માટે આપણે પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવવો, કયો? પ્રતિ એસિડ, એટલે પ્રતિ એસિડ ગુણધર્મ ધરાવતો મિલ્ક ઓફ મેગ્નેશિયા, આ નામ યાદ રાખજો વિદ્યાર્થી, મિલ્ક ઓફ મેગ્નેશિયા। પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે જો કોઈ વ્યક્તિને અપચો થયો હોય તો તે નીચેનામાંથી કયા પદાર્થનો ઉપયોગ કરશે? તો આપણે નીચે ઓપ્શન તમને આપ્યા હોય તો ઓપ્શનમાં મિલ્ક ઓફ મેગ્નેશિયા તમારે જવાબ લખવો પડે, બરાબર? જે પ્રતિ એસિડ છે એટલે કે બેઝિક ગુણધર્મ ધરાવતો પદાર્થ છે એ આપણે ખોરાકમાં લેવો પડે, એટલે એસિડ આપણા શરીરમાં ઉત્પન્ન થઈ ગયેલો છે વધારે પડતો, જેના કારણે આપણા શરીરમાં દાહક અસર ઉત્પન્ન થાય છે, કારણ કે એસિડ છે એ દાહક હોય છે, બરાબર? અને જ્યારે પછી આપણે એ એસિડની અસર નાબૂદ કરવા માટે આપણે મિલ્ક ઓફ મેગ્નેશિયા આપણે લેવો પડે છે, અને એ બેઝિક ગુણધર્મ ધરાવે છે, એટલે એસિડની સાથે બેઝિક આવી જાય એટલે એસિડ અને બેઝ વચ્ચે શું થશે? તટસ્થીકરણની પ્રક્રિયા થશે। તો આ રીતે આપણા શરીરમાં તટસ્થીકરણની પ્રક્રિયા થતી હોય છે। તો આ અપચો છે એને નિવારવા માટે આપણે જે પદાર્થ લઈએ છીએ એ બેઝિક હોય છે, એ તટસ્થીકરણની પ્રક્રિયા થતી હોય છે। બીજું આપણે જોઈએ કે તટસ્થીકરણની પ્રક્રિયા ક્યાં થાય છે, તો કીડીનું પરળવું,
विद्यार्थी मित्रों कीड़ी छे तो अपने खबर छे कि करडे तो कीड़ी करडे त्यारे एना डंखनी अंदर जारे करडे छे त्यारे आपणा शरीरमां शुं नाखे छे ख्याल छे तमने आपणे आगळ भणी गया फॉर्मिक एसिड कयो फॉर्मिक एसिड छे ए चामडीनी अंदर दाखल करी दे અને એના કારણે ચામડીમાં શું થાય દાહક અસર ઉત્પન્ન થતી હોય છે કીડી જ્યારે ચીટીઓ ભરે તમે જોજો કરડે ત્યારે શું થાય છે દાહક અસર ઉત્પન્ન થતી હોય છે તો આ ફોર્મિક એસિડના કારણે એવું થતું હોય છે કે એસિડ છે એ દાહક છે એટલે ચામડીને દાહકની ક્રિયા ઉત્પન્ન થતી હોય છે એટલે કે આ એસિડિક જે એસિડની અસર છે એ દૂર કરવા માટે આપણે બેઝિક એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા ક્લેમાઇન અથવા તો ક્લેમાઇન છે એને આપણે ઉપર લગાડવામાં આવે છે આ તો ખાવાનો સોડા થઈ ગયો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે ખાવાનો સોડા જે બેઝિક પ્રકૃતિ ધરાવે છે ક્લેમાઇન એ પણ એક બેઝિક પ્રકૃતિ ધરાવે છે એ ચામડી ઉપર લગાડી દઈએ એટલે શું થશે જે ફોર્મિક એસિડની જે અસર થાય છે એ આ બેઝિક પદાર્થ આવવાથી બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થઈ અને આપણી જે અસર છે એ નાબૂદ કરતી હોય છે એટલે આ રીતે આપણે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ એનો કરતા હોય છે એસિડ બેઝની તટસ્થીકરણની પ્રક્રિયા ત્રીજી જમીનની માવજત તો જમીનની અંદર પણ ક્યારેક એસિડનું પ્રમાણ વધી જાય ક્યારેક બેઝિકનું પ્રમાણ પણ વધી જાય કારણ કે આપણે જ્યારે ખેતરની અંદર ખાતર આપણે નાખતા હોઈએ છીએ કૃત્રિમ ખાતર તરીકે વધારે બેસાઉન એનો ઉપયોગ થતો હોય છે બરાબર ને જે જમીનને એસિડિક બનાવે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે ખાતર નાખીએ છીએ યુરિયા ખાતર કે ડીએપી ખાતર જો વધારે પ્રમાણમાં જો નાખવામાં આવે તો એ જમીનની એસિડિકતામાં વધારો કરે છે જ્યારે જમીન વધુ પડતી એસિડિક કે વધુ પડતી બેઝિક હોય ત્યારે છોડવાઓ છે એનો વિકાસ થતો નથી અને જ્યારે એસી જમીન છે એ વધુ પડતી એસિડિક હોય ત્યારે એની અંદર ક્વિક લાઈમ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્સાઇડ નાખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ખબર છે કે એસિડિકતા વધી જાય ત્યારે આપણે એને બેઝિક પદાર્થ ઉમેરીએ ત્યારે બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થાય તો જમીનની અંદર જ્યારે એસિડિક પ્રમાણનું પ્રમાણ વધી જાય એસિડનું ત્યારે એની અંદર ક્વિક લાઈમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ છે એની અંદર ભેળવવામાં આવે છે જમીનમાં જેના કારણે શું થશે એસિડ અને બેઝ આ બેઝ છે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જમીન છે એ તટસ્થીકરણની પ્રક્રિયા થતી હોય છે અથવા તો સ્લેબ્ડ લાઈમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એની અંદર ભેળવવામાં આવે છે જો જમીન બેઝિક હોય તો તેમાં જૈવિક પદાર્થો ઉમેરવા છે એમાં એસિડ નાખવાનું નથી આવતો પણ એની અંદર જૈવિક પદાર્થો ઉમેરવામાં આવે છે જે જૈવિક પદાર્થો છે એ એસિડને મુક્ત કરે છે અને જમીનને કુદરતી રીતે એ તટસ્થ બનાવે છે તો જમીનની અંદર પણ આપણે તટસ્થીકરણની પ્રક્રિયા છે એ આપણે કરતા હોઈએ છીએ બરાબર ને તો આ જમીનની અંદર છેલ્લો ટોપિક છે કે ફેક્ટરી વેસ્ટ વિદ્યાર્થી મિત્રો ફેક્ટરી વેસ્ટ એટલે કે કારખાનામાંથી નીકળતો નકામો કચરો તો ઘણી બધી એવી ફેક્ટરીઓ છે જેની અંદરથી એસિડ ઉત્પન્ન થતો હોય પ્રવાહીની અંદર એસિડનું પ્રમાણ વધારે હોય વિદ્યાર્થી મિત્રો હવે એને જો સીધા જ આપણે નદીની અંદર કે પછી તળાવની અંદર કે સરોવરની અંદર છોડી દેવામાં આવે તો એ એસિડના કારણે એની અંદર રહેલા જે સજીવો છે માછલીઓ સહિતના જે સજીવો છે એનું શું થાય છે મૃત્યુ થતું હોય છે બરાબર તો આ સીધે સીધું એની અંદર એસિડિક દ્રાવણ છે આપણે નાખી શકતા નથી આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણે કારખાનામાંથી નીકળતો જે કારણ કે બધા જ કારખાનાઓ સરખા હોતા નથી કેટલા કારખાનાઓ છે એ પેટ્રોકેમિકલ્સ વાળા હોય દવાઓ બનાવતા હોય એની અંદર એસિડનો ઉપયોગ થતો હોય છે તો એ એસિડ છે એ સીધે સીધું પાણીમાં છોડી દેવામાં આવે છે જે કચરો છે નકામો અને એ પાણી છે ક્યાં જશે સરોવરમાં કે નદીમાં કે દરિયામાં જાય ત્યારે એને એસિડના કારણે
પાણી અંદર રહેતા જે સજીવો છે એ મૃત્યુ પામતા હોય છે. આથી ફેક્ટરીમાંથી નીકળતા કચરાને સૌથી પહેલાં એ બેઝિક પદાર્થની અંદર ભેળવવામાં આવે. એસિડિક પદાર્થ હતા એની અંદર બેઝિક પદાર્થો ભેળવવામાં આવે ત્યારે બંને વચ્ચે પછી રાસાયણિક પ્રક્રિયા થાય, તટસ્થીકરણની પ્રક્રિયા થાય અને દ્રાવણ છે એ તટસ્થ બને છે. પછી એને તમે નદીમાં છોડો તો એ કંઈ વાંધો આવતો નથી, કારણ કે એ તટસ્થ હોય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પ્રકરણ છે એ પૂરું થાય છે. બરાબર, અહીં તમને સ્વાધ્યાય આપેલું છે. બરાબર, તો સ્વાધ્યાય છે એ તમે જાતે હવે ચર્ચા કરી શકો છો, એના જવાબો છે એ તમે લખી શકો છો. થોડુંક આપણે જોઈ લઈએ કે ભાઈ એસિડ અને બેઝ વચ્ચેનો તફાવત, તો એસિડ અને બેઝ વચ્ચેનો તફાવત લખવો હોય તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખી શકાય એ ખાસ અહીંયા ધ્યાન રાખો કે એસિડ અને બેઝ વચ્ચેનો તફાવત લખવો હોય તો કેવી રીતે આપણે પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. આપણે એક બાજુ એસિડ લખવું પડે અને બીજી બાજુ બેઝ લખવું પડે. અહીંયા એસિડ નો ગુણધર્મ લખીએ તો એસિડ સ્વાદે ખાટા હોય છે, હોય છે ને સ્વાદા, સ્વાદે કેવા હોય છે, ખાટા હોય છે. જ્યારે બેઝ કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો, સ્વાદે પૂરા હોય છે. આપણે લખી શકીએ સ્વાદે પૂરા હોય છે. પછી એસિડ છે સ્પર્શે ચીકણા હોતા નથી, જ્યારે બેઝ એ સ્પર્શે ચીકણા હોય છે. પછી લિટમસ કસોટીને લખીને આપણે પૂછો કે એસિડ શું કરે, ભૂરા લિટમસને લાલ બનાવે. ભૂલ આ એને તમે કીધું હતું ભૂરા લિટમસને લાલ બનાવે છે. ભૂલાએ ભૂરું લાલ તો એસિડ, લાભુ બે એટલે કે લાલ લિટમસ, અહીંયા લાલ લિટમસ શું થાય છે ભૂરું બને છે. તો આજે વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચેનો તફાવત છે એ પણ આપણે લખી શકીએ. હજુ પણ આપણે ઉદાહરણ આપી શકીએ કે ભાઈ એસિડ કયા છે, તો HCl, પછી નાઇટ્રિક એસિડ HNO3, આ બધા એસિડ છે. બેઝિકમાં કયા લખી શકીએ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2, કેલ્શિયમ ક્લોરાઇડ, આ બધા બેઝિક પદાર્થો છે. બેકિંગ સોડા, ખાવાનો સોડા, અને અંદર તમે લીંબુ, બીજા ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ લીંબુ, મોસંબી, આ પણ એક એસિડના ઉદાહરણ છે. આમાં પણ તમે લખી શકો ધોવાનો સોડા, ખાવાનો સોડા. તો આ રીતે મિત્રો તફાવત છે પરીક્ષામાં આપણે લખવો પડતો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ઘરની ચીજ વસ્તુઓ સાફ કરવામાં, જેમ કે બારીના કાચને બધું સાફ કરવા માટે જે પદાર્થ વપરાય છે એમોનિયા, એ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તો તેવું કેવું પ્રકૃતિ ધરાવે. તો લાલ લિટમસ ભૂરું બને લાભુ બે, તો કયું બનશે લાભુ બે, તો બેઝ પ્રકૃતિ ધરાવતું હોય. તો એમોનિયા છે એ કઈ પ્રકૃતિ ધરાવતું હશે, બેઝ પ્રકૃતિ ધરાવે છે. લિટમસ ના દ્રાવણના સ્ત્રોતો જણાવો. લિટમસ દ્રાવણ કયા સ્ત્રોતોમાંથી બને, તો લાઇકેનમાંથી આપણે લિટમસનું દ્રાવણ બનાવી શકીએ. બરાબર, જાસૂદની પાંદડીઓ અને હળદરમાંથી આપણે સૂચકો બનાવી શકાય છે. અને એ દ્રાવણનો ઉપયોગ આપણે શું કરી શકીએ, તો એ દ્રાવણનો ઉપયોગ જે પદાર્થ છે એ એસિડિક છે, બેઝિક છે કે તટસ્થ એ જાણવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. શું નિસ્યંદિત પાણી એસિડિક, બેઝિક કે તટસ્થ હોય છે, તો નિસ્યંદિત પાણી છે એ તટસ્થ હોય છે. તમે કેવી રીતે નક્કી કરશો, તો લિટમસ પત્રની મદદથી નક્કી કરી શકાય છે. એટલે લિટમસ પત્ર અંદર ડૂબાડવાથી ભૂરા લિટમસ કે લાલ લિટમસ પર બંને પર અસર થતી નથી, માટે પાણી એ કેવું છે તટસ્થ છે. ઉદાહરણની મદદથી તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ વડે આપણે લખી શકીએ. બરાબર, NaOH અને HCl સાથેની પ્રક્રિયા જે અગાઉ જોઈ ગયા તમે વર્ણન કરી શકશો. ખરા ખોટા જોઈ લઈએ, નાઇટ્રિક એસિડ લાલ લિટમસને ભૂરું બનાવે છે, એસિડ છે તો એસિડ હોય એ ભૂરાને લાલ બનાવે, એટલે પહેલું વિધાન કેવું આવશે, ખોટું આવશે. એટલે તમારે એફ રેશન ટી છે
ચેકી નાખવાનું છે એટલે એ પણ નિશાની કરવાનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ ભૂરા લિટમસને લાલ બનાવે છે ભૂરા લિટમસને લાલ બનાવે તો ભૂલા એ બેઝ એસિડ હોય ભૂલા એ ભૂરું લાલ તો એસિડ તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ એસિડ નથી બેઝ છે માટે આપણે એ ખોટું વિધાન છે ત્રીજું સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા મળતા તેમનું તટસ્થીકરણ થાય છે સાથે સાથે પાણીને ક્ષાર પણ ઉત્પન્ન થાય છે તો કોઈ પણ બે એસિડ અને બેઝની તટસ્થીકરણની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ક્ષાર અને પાણી બંને ઉત્પન્ન થતા હોય છે એટલે વિધાન કેવું છે સાચું છે સૂચક એવા પદાર્થો છે જે એસિડ અને કે બેઝિક બંને દ્રાવણમાં જુદા જુદા રંગ બનાવે છે સાચું છે ભાઈ સૂચક એવું છે કે જે બંનેમાં જુદો જુદો રંગ પરિવર્તન બતાવે છે વિધાન સાચું છે બેઝની હાજરીથી દાંતનો ક્ષય થાય છે જ્યારે મિત્રો એસિડ હોય ને ત્યારે એનો ક્ષય થાય બેઝની હાજરીથી એનો ક્ષય થતો નથી એ વિધાન ખોટું છે તો આ રીતે બીજા પ્રશ્નો પણ તમને વિદ્યાર્થી મિત્રો આપેલા છે જે તમે તમારી રીતે જાતે હવે લખી શકશો બરાબર ને થેન્ક યુ